જેતપુરમાંથી એક એવા કલાકાર ચીટરને પકડી પાડવામાં આવ્યો છે જેને એનઆરઆઈના બેંક ખાતામાંથી 1 કરોડ અને 71 લાખ જેટલી મોટી રકમ કાઢીને ચૂનો લગાવી દીધો છે અને હાલ જેતપુર પોલીસની હિરાસતમાં જેલની હવા ખાઈ રહે છે. લેટિન અમેરિકા ઇક્વાડોરમાં રહેતા સોહિલભાઈ ચોવટિયા માદરે વતન ભારતમાં આવજા કરે છે, જે દરમિયાન જૂનાગઢની મુલાકાત દરમિયાન તેને એક ફાઇનાન્સ અને ઇન્વેસ્ટમેન્ટ કરતા પરેશ મોણપરાની મુલાકાત થઈ અને પરેશે તેના વિવિધ ટર્મ પ્લાન અને અન્ય વિવિધ જગ્યાએ રોકાણ કરે તો તેને વધુ આવક થઈ શકશે તેવું જણાવીને વિશ્વાસમાં લીધા હતા અને શરૂ થયું ચીટિંગ નો એક અધ્યાય. સોહિલભાઈ વિશ્વાસમાં આવતા જ તેઓએ ઇક્વાડોરની પોતાની આવકમાંથી અહીં રોકાણ કરવાનું શરૂ કર્યું, જે મુજબ પોતાને અને પોતાની પત્નીના નામે રોકાણ કરતા કરતા એ આંકડો 1 કરોડ અને 71 લાખ રૂપિયા સુધી પહોંચી ગયો. વિવિધ બેંક ખાતા અને વિવિધ જગ્યાએ રોકાણ બાદ જે લેતી દેતી અને ઇન્ટરનેટ બેન્કિંગ કે ઇલેક્ટ્રોનિક્સ ટ્રાન્સફર માટે જે મોબાઈલ નંબર ઉપયોગમાં લેવામાં આવતો હતો તે બદલીને તમામ પૈસા આ કલાકાર પરેશ મોણપરાએ પોતાના ખાતામાં ધીમે ધીમે ટ્રાન્સફર કરી લીધા હતા. જ્યારે સોહિલભાઈના નામે બેંક ખાતા અને અન્ય જગ્યાએ ખૂબ મોટી રકમ જમા થઈ ગયેલ દેખાઈ તો પરેશ મોણપરાના મોઢામાંથી લાળ ટપકવા લાગી અને તેણે સોહિલભાઈનું જ બેંક એકાઉન્ટ જ મોબાઈલ નંબરથી ઓપરેટ થતું તે જ મોબાઈલ નંબર બદલી નાખ્યો અને તે નંબરની જગ્યાએ પોતાનો મોબાઈલ નંબર નાખી દીધો, જેથી જે કંઈ બેંક ખાતાની લેવડ દેવડ થાય તે કોઈ પણ જાણ આ એનઆરઆઈને થાય નહીં અને પરેશ મોણપરાએ ધીમે ધીમે આ એનઆરઆઈના ખાતામાંથી 1 કરોડ અને 71 લાખની ઉચાપાત કરીને ચૂનો ચોપડી દીધો. જેતપુર પોલીસ દ્વારા પરેશ મોણપરા સામે ઉચાપાતના કેસ દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરેલ છે. પૈસાની લાલચમાં પરેશ મોણપરાએ પૈસાનો ચૂનો તો લગાવી દીધો છે, પરંતુ પરેશ હાલ તો જેતપુર પોલીસની કેદમાં છે અને હવાલાતની હવા ખાઈ રહેલ છે અને એસો આરામ માટે બનાવેલ પૈસા કોઈ કામના નથી. સુરેશ ભાલિયા, ZSTV, જેતપુર. ગઈકાલે આપની પાસે 1 કરોડ અને 71 લાખનો એક ચીટિંગનો એક કેસ આવેલો છે, શું હકીકત શું છે? એમાં આરોપી કોણ છે? કેવી રીતના એમણે આ આખું ષડયંત્ર રચ્યું અને કેવી રીતના ચીટિંગ કરેલું હતું થોડું બ્રીફિંગમાં? એમાં ફરિયાદી છે સોહેલ કુમાર પ્રવીણભાઈ ચોવટિયા. એને ફરિયાદી ફરિયાદ કરી કે એમાં જો આરોપી છે પરેશભાઈ મોહનભાઈ મેનપરા, એ જો આરોપી છે તો એ આરોપી અને ફરિયાદી 10 વર્ષ પહેલાં જો હે જૂનાગઢમાં મળ્યા હતા અને જો એમાં આરોપી છે ફરિયાદીને સુઝાવ આપ્યા હતા ઇન્વેસ્ટમેન્ટ માટે, તો જો ફરિયાદીથી બેંક ખાતાથી જો હે બિરલા સનલાઇફમાં ઇન્વેસ્ટ કર્યા હતા પૈસા અને પછી બિરલા સનલાઇફથી જો હે પાછા ફરિયાદીને પત્નીને ખાતામાં એ પૈસા જો હે ટ્રાન્સફર કર્યા હતા અને બિરલા સનલાઇફની ખોટી સ્લીપો બનાવીને જો આરોપી છે ફરિયાદીને બતાવી હતી કે પૈસા ઇન્વેસ્ટ થઈ ગયા અને પછી જો હે એને પત્નીને મોબાઈલ નંબર પણ ચેન્જ કરી નાખ્યા આરોપી અને એવી રીતે જો એ ખોટા ખોટા જો ઇન્વેસ્ટમેન્ટ કર્યા અને પછી ફરિયાદી જો આરોપી જો છે એના પૈસા જો આપણે પોતાની યુઝમાંથી ટ્રાન્સફર કરી લીધા. સાહેબ, એ જે ખાતામાંથી પૈસા જે ટ્રાન્સફર કરતો હતો પોતાના ખાતામાંથી, જે ફરિયાદીનું ખાતું છે, વિક્ટિમનું ખાતું છે, એમાંથી ટ્રાન્સફર કરવા માટે ખાસ કરીને સિક્યોરિટી ઓપ્શન્સ હોય છે, તો આ કેવી રીતના બ્લેક કરતો હતો? એના માટે અમે શું પ્રોવિઝન કરેલું હતું કે જેથી પૈસા છે સરળતાથી બીજા ખાતામાં કે પોતાના ખાતામાં ટ્રાન્સફર થઈ જાય? આ શું? એમાં વાત હતી કે ફરિયાદી જો છે એ ઇન્ડિયામાં નથી રહેવાનો, સાઉથ અમેરિકામાં રહેવાનો, ઇક્વાડોરમાં. તો ફરિયાદી જો ડેલી લેવલ માટે બેંકને મેન્ટેનન્સ નથી રાખવાની, જો આરોપી છે એ આરોપી જ એમની મેન્ટેનન્સ કરવાનો હતો. તો આરોપી અહીંયા જો એ મોબાઈલ નંબર જો એ બેંક ખાતામાં આપણા મોબાઈલ નંબર પણ આપી દીધા, તો ફરિયાદીને એની કોઈ જાણ નથી હતી, તો એને આ તરીકાનો જો એમાં જો ખોટો બનાવ બની ગયો. એક વાત છે કે જે ફરિયાદી છે લેટિન અમેરિકામાંથી છે, ઇક્વાડોરથી છે, તો શું આ જે સમગ્ર એક જે એમણે ફંડ આપેલો હતો એ એનઆરઆઈ ફંડ હતું, ફોરેન ફંડ હતું, કે જે એનું ઇન્વેસ્ટમેન્ટ હતું જે ડોલરમાં હતું, કેવી રીતનું હતું ને એનું આ લોકો કેવી રીતના યુઝ કર્યો? એમાં ઇન્વેસ્ટમેન્ટ યા કોઈ ફોરેન ફંડનો બેસિકલી ફરિયાદીનો ખુદના ફંડ હતો, જ્યાં ફરિયાદીનો ત્યાં સાઉથ અમેરિકામાં જો એમની ઇન્કમ હતી
તો આ જો ઇન્કમ અહીંયા ટ્રાન્સફર કરતો હતો તો એવી રીતનો ફંડ હતો. સાહેબ, બીજી વસ્તુ છે કે જ્યારે કોઈ પણ એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થાય ત્યારે એક ઓટીપી આવે છે નંબર ઉપર, તો આ ઓટીપીનો એ કેવી રીતના એ મેળવતો હતો અને કેવી રીતના એ ટ્રાન્સફર કરતો હતો એલવેર? એમાં હું તમને જાણ કરી કે એમાં જો આરોપી છે તો મોબાઈલ નંબર પોતાના આપી દીધા હતા, તો ફરિયાદીને કોઈ જાણ નથી હતી કે ક્યારે કોઈ વિડ્રોલ અને કોઈ ડિડક્શન થાય, તો આ તરીકે જો એ આરોપી એમાં ટ્રાન્ઝેક્શન કરી દીધા. સાહેબ, હાલ કેટલા આરોપી પકડાયેલા છે અને શું પગલાઓ લેવામાં આવી રહ્યા છે? અત્યારે તો એક જ આરોપી છે અને કોર્ટ, માનનીય કોર્ટ જો હે એમાં 11 દિવસની આરોપીને રિમાન્ડ આપી.